के चैनल में आपनू हार्दिक स्वागत छे। हूँ दिनेश सिंह राठौड़। आज आपणे जोईशुं कोरोनाना कपरा समयमां बधा ज डॉक्टर्से खरा अर्थमां देवदूत समान कार्य कर्युं। विजयभाई रूपाणी। मुख्यमंत्री विजयभाई रूपाणीए नेशनल डॉक्टर्स डे अवसरे प्रवर्तमान कोरोना संक्रमणनी स्थितिमां कोरोना वॉरियर्सना सौथी वधु અગત્યની ભૂમિકા ભજવી રહેલા ડૉક્ટર્સની સેવાઓને બિરદાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી ડૉક્ટર્સનો આભાર માનીને શુભેચ્છાઓ પાઠવી હતી। વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોનાના કપરા સમયમાં બધા જ ડૉક્ટર્સે ખરા અર્થમાં દેવદૂત સમાન કાર્ય કર્યું છે અને લોકોની રક્ષા કરીને તેમને જીવનદાન આપ્યું છે। આવો આપણે વિજયભાઈને જ સાંભળીએ। આજે ડૉક્ટર્સ ડે છે। ભારતમાં દર વર્ષે આ દિવસે આપણે ડૉક્ટરોની સેવાને બિરદાવીએ છીએ, તેમનો આભાર પણ માનીએ છીએ। આ વર્ષે મારે આપણા સમાજના પ્રત્યેક ડૉક્ટરનો વિશેષ આભાર માનવો છે અને એમને અભિનંદન પણ આપવા છે, કારણ કે કોરોનાના કપરા સમયમાં આપણા બધા ડૉક્ટરોએ ખરા અર્થમાં દેવદૂત સમાન કાર્ય કર્યું છે। લોકોની રક્ષા કરીને તેમને જીવનદાન આપ્યા છે, પોતાના જીવના જોખમે લોકોની સેવા કરી છે અને એમને અનેક ડૉક્ટરોએ આ કોરોના સામેના યુદ્ધમાં એમને પોતે પણ પોતાના જીવ ગુમાવ્યા છે। આવા દિવંગત તમામ ડૉક્ટરોને પણ આજની તકે હું મારા વંદન કરું છું। એ આત્માઓ, પવિત્ર આત્માઓને શ્રદ્ધાંજલિ આપું છું અને એમના સ્વજનોને પણ હું મારી સંવેદના વ્યક્ત કરું છું। આપણે ડૉક્ટર્સને DR કરીને સંબોધતા હોય છે અને 2020માં ખરા અર્થમાં તેઓ આપણા સૌથી ડિયર એટલે સ્વજન સાબિત થયા છે। તેઓ લોકોની વેદનાને સમજી શક્યા અને સંવેદનાથી ભરપૂર વ્યવહાર રાખ્યો। ઘણી અગવડો આવી પણ તેઓ પોતાની જવાબદારીથી ચૂક્યા નહીં। લાખો લોકોની જિંદગી બચાવવામાં તેમણે દિવસ રાત એક કર્યા। હું જાણું છું કે PPE કીટ પહેરીને 8 કલાકની ડ્યુટી એ કામ સહેલું નથી અને એ પણ ગરમીમાં, જ્યારે 40, 42, 45 ડિગ્રી ગરમી હોય। તેઓએ 8ની જગ્યાએ 12 કલાક 16 કલાક સુધી માનવ સેવા કરીને ખરા અર્થમાં પ્રભુ સેવા કરી છે। તેથી ગુજરાતના બધા ડૉક્ટર્સને હું સમગ્ર ગુજરાત વતી થેન્ક યુ કહું છું। આપ ડૉક્ટર્સનો સાથ, સહકાર અને સથવારો ન હોત આ કોરોનાની સામેની લડાઈમાં ગુજરાત આટલું સારું કાર્ય ન કરી શક્યું હોત। અને આ મહામારી કેવળ ગુજરાત સુધી સીમિત નથી, સમગ્ર ભારતમાં અને અન્ય દેશોમાં પણ લોકો કોરોનાથી ત્રસ્ત છે। તો આજના ડૉક્ટર્સ ડે નિમિત્તે અલગ અલગ દેશોમાં માનવતાની સેવા કરી રહેલા બધા ડૉક્ટર્સને હું ગુજરાત વતી થેન્ક યુ કહું છું અને તેમને નમસ્કાર કરું છું। જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય।